અરાઈઝ ગ્રુપ દ્વારા કંસારા બજારમાંથી પક્ષીઓની નીકળી સ્મશાન યાત્રા તળાવ કાંઠે વિધિવત કર્યા અંતિમ સંસ્કાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત અરાઈઝ ગ્રુપ દ્વારા મકર સંક્રાંતિના દિવસે સાડત્રીસ ગાલ પક્ષીઓનું રેસ્ક્યુ કરી સત્યાવીસ પક્ષીઓની સારવાર કરી જીવ બચાવ્યો હતો જ્યારે દસ પક્ષીઓ મોતને ભેટ્યા હતા તમામ પક્ષીઓના

જીવનના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ લોકો આગેવાનો જીવદયા પ્રેમીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અરાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધાંગધ્રા આથી સત્તર વર્ષ પહેલાં ગ્રુપ ચાલુ કરે ત્યારે અંદાજે બસો જેટલા પક્ષીઓના કેસ આવતા હતા અમારા ગ્રુપે આખા શહેરમાં જાગૃતિ અભિયાન ચલાવીને દર વર્ષે મહેનત કરીને પક્ષીઓની સારવાર કરતા આજે એની સંખ્યા સત્યાવીસ જેટલી પહોંચી છે ગઈકાલે જે આપણે ઉત્તરાયણ નિમિત્તે દાન તહેવાર છે એમાં આપણે જે આ મહોત્સવ કરી એની સજા પક્ષીઓને બની છે બાર જેટલા પક્ષીઓ મૃત્યુ પામા છે એમાં અગિયાર કબૂતર એક બગલો એક કાબર ધાંગદા શહેરમાં આજે એની સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે ધાંગા રાજ જાહેર રાજમગ ઉપર ફરીના તળાવના કિનારની અંતિમ યાત્રા અંતિમ વિધિ કરેલી છે એમાં ભાંગદાનની દરેક ધર્મપ્રેમીની જનતાએ એમને જે સાથ સકર આપે છે એનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ આપણો શોખ પક્ષીઓનું મોત એટલે ઉત્તરાયણ એક બહુ જ મોટી મજાનો દિવસ છે પણ કોકના માટે મૃત્યુનું પણ કારણ છે રાઈસ ગ્રુપ છેલ્લા સત્તર વર્ષ કામ કરીને આજે અઢારમા વર્ષ તરફ ફરી રહ્યું છે ત્યારે મને આનંદ અને ઉત્સાહ થાય છે ગુજરાત આખામાં એક આમના પાયથી કંઈક શીખવા મળે છે યુવાનો દિવસે ને દિવસે જોડાતા જાય છે એક ચાર પક્ષીથી ચાલુ કરેલું અને આજે ના દિવસે અઢારમા વર્ષે આજે પણ બાવીસ પક્ષીઓ આવે છે ત્યારે આવા તો ઘણા બધા પક્ષીઓ છે કે જ્યાં આપણે જોશું કાલે હજારોની સંખ્યામાં ગુજરાતની અંદર આવા પક્ષીઓનું મૃત્યુ થશું હશે આપણે ધ્યાન રાખવું જોઈએ આપણો શોખ પક્ષીઓનું મૃત્યુ થતું હોય છે ચાલો આપણે જોડાઈએ કરુણા સાથે